નમસ્તે. ઇન્ડિયા, કેનેડા, પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિભાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ભારતમાં કોંગ્રેસે કહ્યું કે તેમણે સોમવારે ભારત બંધ નહીં પણ જન આક્રોશ દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને કેશલેસ અર્થવ્યવસ્થા બનાવવા પર ખૂબ જ જોર આપ્યું. ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તારીખ 28 નવેમ્બરે અપાયેલું ગુજરાત બંધનું એલાન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. અને પાવાગઢમાં વિજય રૂપાણીનું આગમન, પ્રજાને અવરજવરમાં તકલીફ પડી. કેનેડામાં કાસ્ટ્રોના મૃત્યુ પર પોતાના વચનનો બચાવ કરતા પીએમ ટ્રુડોએ કહ્યું કે તેમનું વચન કેનેડા અને ક્યુબાના લોકોની વચ્ચે ઊંડા સંબંધ દર્શાવે છે. અને યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર કહ્યું કે 8 નવેમ્બરના રોજ થયેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં 3 રાજ્યોમાં વોટની ગણતરી ફરીથી કરવાથી કંઈ જ નહીં બદલે. અમારી સાથે બની રહો, અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.